हरिओम, हूँ मीना कारेलिया कन्नड़ उपासना केन्द्र में बोलूँ छू। अने मारो अनुभव 2005 नो छे। हूँ बापू में आवी 2004 में, पण मने बापूना विषे ज्यादा वधारे जानकारी नहीं हती। अने मने नाम स्मरण ओम मने सामर्थ दाता अनिरुद्धाय नमः एम बोलवानुं मने समझ पड़ी हती। उपासना शुं छे मने खबर नहीं हती। मैं एक बार हूँ कर्जामां बहु बधी डूबेली हती ने, तो मारा पासे लोको कर्जावाळा एटला परेशान करता था कि बात नहीं करो। एमां एक मुसलमान बहेनपणीए मने एक सिंधी बहेनपणी साथे मळावी अने मने व्याज उपर पैसा अपाव्या 50,000। मैं नवं घर लीधु हतुं, मैं 50,000 रोकाणी तो लीधा। पहला 2% पर व्याजेथी आपवानी वात करी अने पछी एने सीधा 5% करी दीधा। मने 2-3 महीना लागी गया हूँ एने व्याज नहीं दी सकी। एनो मने प्रेशर आवा मांड्युं कि मने पैसा आप पैसा आप करीने। पछी एने शुं कर्युं, एक तांत्रिकने लईने मारा घरे आव्युं। मारा घरे आवी तो हूँ तो डरीने मारे छुपाई गई, છુપાઈને બાલ્કનીમાં છુપાઈ ગઈ ને મારો એક સન, મારો સન હતો 13 વર્ષનો, એને કંઈ વધારે જાણકારી નથી। મેં એને કીધું કે જો આ લોકો ઉપર આવશે તો તું એને કહી દેજે કે ભાઈ મમ્મી બહાર રહી છે અને મને ખબર નથી ક્યારે આવશે, તમને શું કામ છે એમ કરીને તો એમને રવાના કરજે, વધારે કંઈ વાતચીત નહીં કરતો। મારા બાબાને એમ કીધું, એટલામાં મારી એટલામાં હું બાલ્કનીમાં છુપાઈ ગઈ। બાલ્કનીમાં છુપાઈ ગઈને હું બાપુનીનું નામ લેતી હતી, હું મને સામર્થ્ય દાતા અનિરુદ્ધાય નમઃ મારું નામ સ્મરણ ચાલુ હતું। ઓલા તાંત્રિકને લઈને સાર લોઢીને ઓલી બાઈ આવી હતી, પહેલાં તો ઓળખી નહીં શકી, પણ દૂરથી મને બાપુએ શું ક્લિક કર્યું મને જ ખબર નહીં પડી। હું તો દોડીને કિચનની બાલ્કનીમાં છુપાઈ ગઈ તાકી મને કોઈ જોઈ ન શકે। જેવો એ તાંત્રિક અંદર આવ્યો ઓલી બાઈ સાથે, તો એની એની સુગંધ એટલી બધી થી મને કંઈ થવા માંડ્યું, પણ હું મારું બાપુનું નામ ઓમ મને સામર્થદાતા અનિરુદ્ધા નમઃ બોલ્યા જ કરતી હતી। એટલા પણ ઓલો તાંત્રિક છે ને કંઈક જાપ કરવાનું ચાલુ કરતી, મારા છોકરા સાથે એની બાઈ વાત કરતી હતી કે તારી મમ્મીએ પૈસા લીધા છે, લેતી નથી, વ્યાજ પણ નથી આપતી, આવી રીતે થોડી ચાલે એમ કરીને ધમકાવતું। મારો છોકરો કે ભાઈ હવે તમારા પૈસા લીધા છે, મારી મમ્મી આપી દેશે, હમણાં મારી મમ્મી થોડી તકલીફમાં છે, મારા પપ્પા પણ ઓફ થઈ ગયા છે, અમે આ ઘર લીધું છે, અમે નવા ઘરમાં રહેવા આવ્યા છે, તમારા પૈસા તમને મળી જશે। અને ઓલો તાંત્રિક છે ને જાપ તાપ ચાલતો જ કરતો જ હતો। જે તાંત્રિક હતો એ બાઈને કહેવા માંડ્યો કે અહીંયા કોઈ શક્તિ છે કે જે મને તાંત્રિક વિદ્યા કરવા માટે મને રોકી રહી છે, એટલે મારી વિદ્યા હું કરી રહ્યો છું પણ કાંઈ અસર નથી કરતી, પણ હું તો અંદર બેસીને ડરીને મારે છુપાઈને બેઠી હતી અને હું નામ સર મને સામર્થતા અનિરુદ્ધાય નમઃ અનિરુદ્ધાય નમઃનું નામ ચાલુ જ હતું મારું। અને એવો તાંત્રિક એને વિદ્યા કરી રહ્યો હતો, તાંત્રિક વિદ્યાની અહીંયા અસર નથી હતી। ઘરે ઘરે એમ જ બોલે છે અલી બાઈને કે આ ઇનકા જો હૈ વો વિદ્યા કોઈ આદમી હૈ જો મુજે રોક રહા હૈ, એસા હિન્દી મેં ઉસકો બોલ રહા થા, ક્યોંકિ વો કર યે થી એસા વો બોલ રહા થા। પછી મારા છોકરા એટલું મને સાંભળ્યું અને હું તો ડરીને મારે બેઠી જતી, એટલું તાંત્રિક વિદ્યા કરી કેટલું કરું, અડધો કલાક એને મારા તાંત્રિક વિદ્યા ચાલુ જ રાખી એને, અને મારો તો જપ જોર જોરથી ચાલુ જ હતો, કારણ કે મને બીજું કંઈ બાપુ વિશેનું કંઈ જાણકારી હતી જ નહીં। ઓ મને સામર્થતા ની ઉદ્ધાય નમ, અડધો કલાક એ લોકોને કર્યા પછી મગજમારી કર્યા પછી મારા છોકરાએ કહી અને એ બે જણા નીકળી ગયા। નીકળી ગયા પછી મારા છોકરાએ મને કીધું, મમ્મી એ આવી રીતે બોલતો હતો કે કોઈ હે શક્તિ જો જો મુજે રોક રહી હૈ, જો મુજે રોક રહી હૈ। તો મેં કીધું કે આ બાપુ છે કે જેને એને રોકી રહ્યો હતો કે તાંત્રિક વિદ્યા જેવી કરે તો એને આ બાપુ જ, મને તો બાપુ વિશે બી વધારે જાણકારી નથી, પણ જે લીલા છે એ એની જ લીલા છે, કારણ કે એના 10 દિવસ પહેલાં જ મેં બાપુનું પાદુકા પૂજન કર્યું હતું નવા ઘરમાં, સુંદરકાંડ મેં રાખ્યું હતું, મને વધારે કંઈ જાણકારી હતી નહીં, એટલે હું એટલી જેટલી જાણકારી હતી એટલે કેન્દ્રવાળા લોકોએ મને જે જે બાપુનું જે હતું એ મારાથી કરાવી લીધું, પણ બાપુએ મારા કરજાના મુખમાંથી ઓલી બાઈને બીજે દિવસે પાછી મુસલમાન બાઈને મારા પાસે મોકલી, તો હું ડરી ગઈ। મેં કીધું કે હવે આ માટર આ મારો પીછો ધરી શકે, એટલે મેં એને શું કીધું કે ચાલ પોલીસ ચોકીમાં જઈએ, તો હું એના એને કેમ્બી કરીને પટાવીને મેં એને રવાના કરી દીધી અને હું પોલીસ ચોકીમાં ગઈ। મેં પોલીસને કીધું કે ભાઈ મને આ ભાઈ મને આમાં વ્યાજેથી પૈસા લઈને પહેલાં 2% કીધા, હવે 5% લગાડીને વધારી દીધા છે, હવે હું શું કરું સાહેબ। એ પોલીસવાળાએ મને એમ કીધું કે તું કાંઈ ફિકર નહીં કર, તું છે ને મેં સીધું કહી દે, મને કાગળમાં લખી આ અને કાગળમાં લખીને તું તારી સાઈન કર કે મેં તારા આટલા પૈસા લીધા છે, અને પછી તું એને સીધું કહી દે કે મેં તારા પૈસા મારે નથી દેવા કરીને। પોલીસવાળાએ એમ જ કીધું અને એને ફોન પણ કર્યો, તો એટલું પોલીસવાળાએ મને હિંમત આપી એટલે હું સીધી ઘરે આવી, ઘરે આવી એટલે મને ઓલા પોલીસવાળા
ની વાત પછી મને બહુ તાકાત આવી એટલે મે એ બાઈને બોલાવી મે કીધું આવી જા મને તું મને લખાણ કરીને આપ તો કે તું મને લખાણ કરીને આપ મે કીધું ઠીક છે તને લખ તું લખ તારા ભાષામાં હું નીચે સાઈન કરું છું અને લખ કે હું મીના ગરેલિયા મે લકી સિંગ સાથે મે આટલા પૈસા લીધા છે અને મારું 50000 વ્યાજ નું આ 50000 વ્યાજ થઈ ગયું મેને લખી લી દીધું 5% વ્યાજ ના હિસાબે આટલું વ્યાજ થઈ ગયું એવું એને લખી લીધું મને જેવી રીતે ઓલા પોલીસ વાળાએ કીધું તો એ પ્રમાણે મેં કર્યું એ પોલીસ વાળો પણ આઈટ પડી વાળો મૂછી મોટી મોટી વાળો એ મારો બાપ જ અનિરુદ્ધ બેઠો હશે મને તો આનું આનું કઈ ખબર નહીં પડી મને જેણે જે રીતે પોલીસ વાળાએ કીધું તેવી રીતે મેં એની પાસે લેટર લખાવ્યો નીચે સાઈન કરી ઓલી બેન પડી જે આવી હતી મુસલમાન એની બી સાઈન લીધી ઓલી લકી બેન હતી એની પણ મેં સાઈન લીધી અને એ ગઈ અને પછી બીજે દિવસે મારી તાકાત વધી ગઈ મને ક્યાંથી તાકાત આવી મને જ નથી ખબર કે ભાઈ તું તમને 5% તમે લખ્યા છે તો 5% ભાઈ તમારી પાસે લાયસન્સ છે કે તો ચલો પોલીસ ચોકીમાં આપણે પોલીસ ચોકીમાં જઈએ અને આનો નિવારણ કરીએ શું કરવું છે એની તમને જાણકારી થશે એમ કરીને મારી સાથે કે પોલીસમાં શું કામ હું જવાનું પોલીસ પાસે શું કામ જવાનું મેં શું કામ જવાનું તારા પૈસા જ મેં લીધા છે મેં તારા પૈસા આટલા લીધા છે તે પહેલાં વ્યાજ 2% કીધું હવે તું 5% કરી દીધું અને એનું બી તું આટલું વ્યાજ લગાડી દે હવે તે 10% કરી નાખ્યું તો મારી પાસે આટલા પૈસા નથી પોલીસ ચોકીમાં ચાલ પોલીસ ચોકીમાં જે કેસ છે એ પ્રમાણે આપણે કરશું એટલામાં એ પોલીસ ચોકીમાં હું ગઈ એક પોલીસ વાળો મળ્યો અને એને કીધું કે ભાઈ એક કામ કરો આપકે પાસ લાયસન્સ છે ક્યાં દે ટકી યાદા લેને કે આપકે પાસ લાયસન્સ છે ક્યાં નહીં એના તો ફિર આપ કેસ કર દો ઇસ ઓરત કે ઉપર केस करके मैटर खत्म करो इस तरह से झगड़ा तकरार करने से कोई फायदा है क्या पुलिस वाले ने એને દાટી અને એને અમને રવાના કરી દીધા પછી બાઈ પાછી મારા ઘરે ત્રીજે દિવસે આવી તો મેં કીધું જો ભાઈ તું વધારે નાટક કરી છે તો હું પોલીસને ફોન કરું છું અને એને બોલાવું છું કે જો આ બાઈ પાછી મારા ઘરે આવીને મને અરેસ્ટમેન્ટ કરી રહી છે પાછો એવા પોલીસ વાળાનો મેં નંબર લીધો અને મેં ફોન કર્યો પોલીસ વાળાએ પાછી એને પોલીસ ચોકીમાં બોલાવી અને એને દાટી કે ભાઈ તું કેમ આ બાઈને બાર બાર હેરાન કરે તને કીધું તને સમજ નથી પડતું કે તારી પાસે પૈસા લીધા છે તારી પાસે તને ચેક આપેલો છે તને શું આપ્યું છે જે આપ્યું છે તો એની કાનૂની કાર્યવાહી કરને આજે તારો કોઈ અધિકાર નથી કોઈને હેરાન કરવા માટેનો બસ તે દિવસ પછી પાછી એ બાઈનો આવવાનું બંધ જવાનું બંધ એને મગજમારી કરવાનું બંધ કરી દીધું અને બેનપણી બી મારી સાથે રિશ્તો તોડી રાખ્યો મેં એનું કંઈ વાંધો નહીં એ દિવસથી આ તક એ બાઈ મારી પાસે આવી પણ નથી અને એની જે મૂડી મેં આપવાની હતી મેં એને આપી દીધી પણ એનું વ્યાજ એની બાઈ એને મારી પાસે માંગવું બી નહીં અને આ પછી આવી જ નહીં એટલે બાપુએ નાના મોટા મને તો એ અનુભવ નહીં હતો કે બાપુની નામ સ્મરણમાં આટલી મોટી તાકાત છે પણ રિયલી બાપુ બહુ ગ્રેટ છે અને બાપુ જ બધું સર્વ કરી રહ્યો છે અને બાપુના નામમાં આટલી તાકાત છે તો વિચાર કરો કે કઈ બી કાર્યમાં બાપુની આટલો બધો હાથ આપણા ભક્તો ઉપર જે શ્રદ્ધામાન ભક્તોના ઉપર હોય છે એને ક્યારે પણ નીચે ઝૂકવા નથી દેતો અને એનો રાસ્તો કરે છે અને કરે જ છે હરિ ઓમ શ્રી રામ અંબદ્ય ના સંવિધ ના સંવિધ